नमस्कार विद्यार्थी मित्रों, एबीसी क्लासेस गांधीनगर नामनी यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत है। आवती काले शालाओं की अंदर एकम कसोटी आयोजन है। धोरण 10 एनी अंदर विज्ञान और सामाजिक विज्ञान आ बने विषय की एकम कसोटी लेवावानी है। तो विद्यार्थीओ पण घणी बधी मदद मांगी रह्या हता एमानु के जे एकम कसोटी लेवानी छे एनी अंदर थोड़ा प्रश्नों जे छे महत्वना ए अगर मळी जाय तो मेहनत रंग लावी शके। बस ए तमने मदद करवाना हेतु थी आजे तमारी समक्ष धोरण 10 विषय सामाजिक विज्ञान अने एना जे 5 पाठ जे तमारे पूछावाना छे एटले के पाठ नंबर 1, 2, 3, 8, 15 जे आवतीकालनी एकम कसोटीमां एनो सिलेबस छे। तो ए तमने मदद करवाना हेतु थी एने जे ए दरेक पाठना 2, 3 अने जे 4 गुणना महत्वना प्रश्नो छे ए लईने अहींया उपलब्ध थयो छे। आशा छे के तमने पसंद आवशे। जो आ प्रश्नो जे छे तमे ध्यानमां राखो तो आवतीकालना युनिट टेस्टनी अंदर तमने बहु हेल्पफुल साबित थशे। आगळ वधीए, प्रश्नो उपर एक नजर नाखीए। पाठ एक ની વાત કરીએ, વિભાગ બી, તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ટૂંકમાં માહિતી આપો, એક આ પ્રશ્ન ધ્યાનમાં રાખજો। ત્યારબાદ ભારતમાં અગ્નિ એશિયામાંથી, અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજાનો વિગતે પરિચય આપો, એ ટૂંકમાં તમારે એનો પરિચય આપવાનો છે। ત્યારબાદ આ તફાવત અવારનવાર પૂછાતો હોય છે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો, તો એક આ તફાવત પણ દોસ્ત ખાસ ધ્યાનમાં રાખજો। અને આ વિધાન પણ ઘણી વાર રિપીટ થતું હોય છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો। અને આ પ્રશ્નોને તમે ખાસ નજરમાં રાખજો, બીજા પ્રશ્નો વાંચતા હો તો આ પ્રશ્નો 2-3 વાર વાંચજો, બહુ જ મહત્વના પ્રશ્નો છે અને વારંવાર રિપીટ થાય છે। ત્યારબાદ વિભાગ સી તરફ આપણે જઈએ તો પેલી જે પ્રજાઓ આવતી હતી, મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, એ પ્રજાઓ વિશે પણ ખાસ તમે નજર મારજો। ત્યારબાદ ભારતના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપો, એવો આપણો પ્રશ્ન છે। અને આ પણ મોસ્ટ ઇમ્પી છે કે આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે, કારણ આપો, કેમ આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે, એક આ પ્રશ્ન ધ્યાનમાં રાખજો। વિભાગ ડી તરફ જઈએ પાઠ એકમાંથી, તો સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજૂતી આપો અને ગુજરાતના મુખ્ય મેળાઓની સમજૂતી આપો। આટલું પાઠ એકમાંથી જે આ બધું બટર છે, માખણ છે, એ ખાસ એના ઉપર નજર નાખજો, ધ્યાનમાં રાખજો, આ પ્રશ્નોની સરસ તમે તૈયારી કરજો। ત્યારબાદ આગળ વધીએ પાઠ 2 તરફ। આમ તો બીજા વિષય કરતાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ જે છે વધારે હોય છે, 5 પાઠ તમને આપવામાં આવ્યા છે, હે ને। વિભાગ બી તરફ જઈએ તો કાંતણ એટલે શું, હે, એની વ્યાખ્યા જે છે એ ખાસ યાદ રાખજો કાંતણની। ત્યારબાદ ભારતીય લલિત કલાઓની અંદર શેનો શેનો સમાવેશ થાય છે એ લલિત કલાઓના નામ આપવાના છે। ભવાઈ વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની છે અને મોતી અને મીના કારીગરી વિશે પણ તમારે જણાવવાનું છે। આ બધા મહત્વના પ્રશ્નો છે, ધ્યાન આપજો। ત્યારબાદ કાષ્ઠ કલા છે, ગુજરાતના આદિવાસી નૃત્યો, જરીકામ, ધાતુકામ, એના વિશે પણ તમે ખાસ વાંચીને જજો। સંગીત રત્નાકર જે ગ્રંથ છે એના વિશે પરિચય માંગ્યો છે અને ભરત ગુંથણ કલા જે છે એના વિશે પણ ખાસ તમે ધ્યાનમાં રાખજો। ત્યારબાદ ચેપ્ટર નંબર 3 ઉપર જઈએ તો રથ મંદિરો વિશે માહિતી આપો, અને જે પાંડે શાસકોએ બંધાવ્યા હતા એ રથ મંદિરો વિશે, સ્તૂપ વિશેની સમજૂતી છે, મોહેન્જો દડોના રસ્તાઓ, ગટર, જાહેર મકાનો વિશે બિલકુલ વાંચીને જોજો। ત્યારબાદ સાંચી અને સારનાથનો જે સ્તૂપ છે એના વિશે, હડપ્પા વિશે, ગુજરાતની સ્થાપત્યકલા વિશે, આ બધા પ્રશ્નો જે અહીંયા તમને દેખાય છે, દ્રશ્યમાન થાય છે, એ ખાસ રેડી કરીને જોજો। ત્યારબાદ ગુજરાતની ગુફાઓ વિશે અને ગુજરાતના તળાવ અને વાવ વિશે આ પણ વાંચીને જજો, ગુજરાતમાં કયા કયા તળાવ આવેલા છે, કોણે બંધાવેલા છે, કેટલી વાવ આવેલી છે, કોણે બંધાવેલી છે, ક્યાં આવેલી છે, આ ખાસ એ લિસ્ટ કમ્પ્લીટ તૈયાર કરીને જજો। આ પ્રશ્નો આવતીકાલના તમારા યુનિટ ટેસ્ટમાં દ્રશ્યમાન થશે। ત્યારબાદ પાઠ 8, જમીન ધોવાણ એટલે શું, અને ખાસ જમીનો વિશેનું એકદમ રેડી કરતા જજો। રણ પ્રકારની જમીન છે, લેટેરાઇટ જમીન છે, દલદલ કે પીટ પ્રકારની જમીન છે, આના વિશે ખાસ પૂછાતું હોય છે, ખાસ કાળી જમીન, કાપની જમીન, બધું રેડી કરીને જોજો। અને નવીનીકરણીય અનવીનીકરણીય વિશેનો તફાવત પણ પૂછાતો હોય છે, એના વિશે માહિતી પણ પૂછાતી હોય છે। ત્યારબાદ ભૂમિ સંરક્ષણ એટલે શું,
ભૂમિ સંરક્ષણના ઉપાયો આ પ્રશ્ન પણ ઘણી વાર દ્રશ્યમાન થઈ ચૂક્યો છે, તો ખાસ એને ધ્યાનમાં લેજો. અને લાસ્ટ 15મું આપણું ચેપ્ટર મિશ્ર અર્થતંત્ર જે છે ને એની ખામીઓ જણાવો. રાષ્ટ્રીય આવક એટલે શું, અથવા તો માથા દીઠ આવક એટલે શું, તો એ પણ ખાસ એની વ્યાખ્યાઓ રેડી કરીને જજો. પછી ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે તો એ પણ જોઈ લેજો. આ તફાવત ખાસ કરજો, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો તફાવત આપો એ પણ રેડી કરજો. બજાર પદ્ધતિના લક્ષણો, એક આ તફાવત અને ક્યારેક ક્યારેક આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત પણ પૂછાતો હોય છે, તો આ પણ રેડી કરી જજો. સમાજવાદી પદ્ધતિની ખામીઓ, બજાર તંત્રની મર્યાદાઓ, ઉત્પાદનના સાધનો અને એની ફાળવણીનું વિસ્તારપૂર્વક વર્ણન, તો આ બધા અહીંયા પ્રશ્નો છે જે ખૂબ જ મહત્વના છે. બોર્ડની પરીક્ષામાં પણ વારંવાર રિપીટ થઈ ચૂક્યા છે, તમારી શાળા કક્ષાની પરીક્ષાઓની અંદર પણ વારંવાર રિપીટ થઈ ચૂક્યા છે, અને તમારી એકમ કસોટીની અંદર પણ વારે ઘડીએ પૂછાય છે. એ બધાનો સારાંશ અહીંયા આપવામાં આવેલો છે, તો ખાસ આ પ્રશ્ન તમે રેડી કરીને જજો. હું નથી કહેતો અન્ય પ્રશ્નોનું પણ વાંચન કરજો, વિભાગ એ પણ હજી તમારે હેતુ લક્ષી રેડી કરવાનો જ છે. બરાબર છે, આખા વર્ષ દરમિયાન તમે અત્યાર સુધી, આખું વર્ષ તો ન કહી શકાય પણ આ બે મહિનામાં જૂન જુલાઈ મહિનાની અંદર જે કંઈ પણ તૈયારી છે એનો નિચોડ તમારે પ્રથમ એકમ કસોટીના માધ્યમથી આપવાનો છે. બરાબર છે, તો દરેક વિદ્યાર્થીઓને આવતીકાલની એકમ કસોટી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધાનું પેપર સારું જશે, બધા સરસ મજાની તૈયારી કરીને જજો, અને અહીંયા આપવામાં આવેલા બધા પ્રશ્નો જે છે એ ખાસ નજરમાં રાખજો. બરાબર છે, તો સાંભળવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, ગુડ બાય, જય હિન્દ.